એક તરફ તરફ કુદરતનો માર અને બીજી સરકાર બેદરકાર આવી પરિસ્થિતિમાં ખેડૂત જેતપુર માર્કેટયાર્ડમાં ચાલતી ટેકાના ભાવની મગફળીની હરાજી બંધ કરાવી હતી કારણ કે બધેથી લૂંટાયેલો ખેડૂતને હવે ખરીદનાર પણ લૂંટી રહ્યા હતા આજે ચાર કલાકથી વધારે સમયમાં હરાજી બંધ રહી હતી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આજે ચાલી રહેલ ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં ખેડૂતોએ હોબારો મચાવ્યો હતો અને મગફળીની ખરીદી બંધ કરાવી હતી આજે સવારથી શરૂ થયેલા ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં આવેલ ખેડૂતોને ખરીદી કરી રહેલા સરકારી અધિકારી અને માણસો દ્વારા હેરાન કરતા હોવાની ફરિયાદોનો સૂર ઉઠેલો હતો જેમાં સરકારી ગ્રેડરો મગફળીનો ગ્રેડ નીચો બતાવીને મગફળીમાં મગફળી મગફળી ખરીદી કરવા ના કહી દીધી હતી સાથે સાથે જ કરીમાં મગફળી તેનો વજન પણ સરકારના ધારાધોરણ કરતાં ઓછો હોય જેને હિસાબે ખેડૂતોની મગફળી વધુ જતી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી અને જેને લઈને ખેડૂતોએ હોબારો મચાવેલો હતો ને સરકારના અહીં મગફળીની ખરીદી કરતા અધિકારી અને માણસોને પૂછતા તેઓ અહીં ઓફિસ છોડીને રફુચક્કર થઈ ગયા હતા અહીં ટેકાના ભાવે મગફરી વેચવા આવેલા ખેડૂતો છેલ્લા ત્રણ દિવસ એ આવેલ છે અને રોજ તેની મગફરી લેવાનો નનૈયુ કરતા અધિકારીઓએ આજે મગફરી નહીં ખરીદીને ઓફિસ છોડીને રફુચક્કર થઈ ગયા હતા ત્યારે બિચારા આ ખેડૂતો વ્યથા ઠાલવતા જો મગફરી નહીં વેચાય તો સળગાવી નાખવાનો વારો આવશે તેમ જણાવ્યું હતું જેતપુર યાર્ડમાં મગફળીની ખરીદીને લઈને થયેલ સમગ્ર હોબારાના પગલે અહીં ઓડિશનલ કલેક્ટર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ કરી હતી ત્યારે પ્રથમ તો પણ વલણ અપનાવ્યું હતું અને ક્યાંય ખોટું નથી થતું તેવું જણાવીને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કરેલ હતો અને જ્યારે તેના કર્મચારીઓ ચાલ્યા ગયા બાબતે બારદારનું ઓછું વજન બાબત સહિતના મુદ્દે ગોર ગોર જવાબ આપેલ હતો પોતે આ બાબતે રિપોર્ટ કરશે તેવું જણાવીને હાથ ખંખેરતા જોવા મળ્યા હતા તમામ જગ્યાએથી લૂંટાતા ખેડૂતની હવે એક જ આશા છે કે સરકાર તેને સહારો આપે ત્યારે સરકાર જ આ પાયમાલ થયેલ ખેડૂતો સાથે લૂંટ ચલાવી રહેલ છે તે કેટલા અંશે યોગ્ય છે સરકાર આ પાયમાલીને યારે આવેલ ખેડૂતોને સહયોગ આપે તે જરૂરી છે સુરેશ ભાલિયા ટીવી જેતપુર મારી મગફળી ત્રણ દિવસથી આજ લીધી નથી બરોબર છે અને દયન દિથિયાર હેરાન કરે છે પેલે કે ભેજ આવે છે એટલે અમે માંડવી પોળી કરી પોળી કરીને પછી એટલે પછી બીજે એને ઉતારો હવે કે ઉતારો નથી આવતા ઉતારો એટલે કે આમાં આવે છે બધી હરખું કરી રહ્યા બરોબર છે બધું હરખું કરી લીધું પણ હવે તો કે નહીં હાલે અને રિજેક્ટ કરી દીધી બરોબર નઈ કે રિજેક્ટ થઈ જાય આમાં ફૂગ વાળા દાણા હે તો હવે અમારે શું કરવાનું આજે દયન આ પેલા એને જવાબ દીધો નહીં કે ભાઈ નહીં હાલે નકર આ મગફળી હે ને હવે એ ના પાડે ને તો હવે અહીંયા હર જાવી હે બાકી લઈને જાવી નથી આ જેતપુર માર્ગ યાર